વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું કે જે ગોસ્વામી આપણી ચેનલમાં આપણા અભ્યાસક્રમના નવા વિડીયો સાથે તમારું સ્વાગત કરું છું. આપણે છેલ્લા વિડીયોમાં ઓસ્વાલના મંદનના નિયમની ચર્ચા કરી. આ વિડીયોમાં આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધવા માટેના ખાસ અગત્યના કોહલરોસના નિયમની ચર્ચા કરીશું. હવે આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવા માટે કોહલરોસનો નિયમ સમજાવો. એક તો આ રીતે પૂછાય, બીજી રીતે પણ પૂછાઈ શકે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવા માટેનો કોહલરોસનો નિયમ સમજાવો, તથા કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપી શકે. દાખલા તરીકે એસિટિક એસિડ CH3COOH માટેના સીમિત મોલર વાહકતા શોધવા માટેનું સૂત્ર સમજાવો. તો એ કેવી રીતે સમજાવવું એની આપણે આગળ ચર્ચા કરીશું. જો કે આ ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે એ ઉદાહરણની મદદથી આ નિયમને સમજવા પડશે. તો શરૂઆત જો આપણે કરીએ તો કોહલરોસે ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે λ0m એટલે કે સીમિત મોલર વાહકતાની ચકાસણી કરી. હવે આ ચકાસણી દરમિયાન એને કેટલીક નિયમિતતાની જાણ થઈ. હવે એ નિયમિતતા શું છે તો આપણે શરૂઆત કરીએ. પ્રથમ પોઈન્ટ શું થશે તો કોહલરોસ નામનો વૈજ્ઞાનિક છે. કોહલરોસે ઘણા પ્રબળ વિદ્યુત વિભાજ્યોના λ0m એટલે કે સીમિત મોલર વાહકતા ના મૂલ્યો તપાસ્યા અને તેમાં કેટલીક નિયમિતતા જણાય અથવા તો અવલોકિત કરી. હવે કેવી રીતે તો જોયું, તેમણે બે પ્રકારના પ્રબળ વિદ્યુત વિભાજ્યોની મદદથી આપણે સમજીએ, NaX અને KX જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યોનો અભ્યાસ કર્યો જેમાં X લગભગ અચળ છે. હવે X છે શું? X છે એ હેલોજન તત્વો માટે આપણે વાપરીશું, જ્યાં Cl, Br કે I કોઈ પણ હોઈ શકે. હવે આગળ જો વાત કરીએ તો એણે કેવી રીતે આનું અવલોકન કર્યું, તો એની જો આપણે થોડી ચર્ચા કરીએ તો દાખલા તરીકે તેણે સીમિત મોલર વાહકતા KCl માટે અને સીમિત મોલર વાહકતા NaCl માટેનો તફાવત લીધો, તથા એ તફાવત કોના જેટલો આવે છે તો કે સીમિત મોલર વાહકતા KBr અને સીમિત મોલર વાહકતા NaBrના મોલર વાહકતાના તફાવત બરાબર. એ તફાવત કોના જેટલો આવે છે તો સીમિત મોલર વાહકતા Ki પોટેશિયમ આયોડાઇડ અને સીમિત મોલર વાહકતા NaIની જો સીમિત મોલર વાહકતાનો આપણે તફાવત લઈએ તો તેના જેટલો આવે છે. અને આ બધા તફાવતના મૂલ્યો એક સરખા મળે છે. કેટલા? 23.4 સીમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલા. તેવી જ રીતે એક પ્રયત્ન એણે ધન આઈનો એક સરખા લઈને પણ કર્યો. λm0 NaBr માઇનસ λm0 NaCl એનું જે તફાવતનું મૂલ્ય છે એ કોના બરાબર આવે છે તો λm0 KBr માઇનસ λm0 KCl બરાબર આવે છે. અને આ તફાવતનું મૂલ્ય બંને માટે સેમ મળે છે. કેટલું? તો 1.8 સીમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલું આપણને મળે છે. તો આ જે ઉપરના અવલોકનો છે એના ઉપરથી કોહલરોસે નિયમ આપ્યો. તો ઉપરના
અવલોકનો પરથી કોહલરોશે આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ આપ્યો. હવે આ નિયમ શું કહેવા માગે છે? તો આપણે આ નિયમ લખીએ તો નિયમ શું થશે? નિયમ, પછી આપણે એની સમજૂતી પણ મેળવીએ. નિયમ છે વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા એ તે વિદ્યુત વિભાજ્યના ધનાયન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. આ નિયમ છે. હવે આ નિયમને જો સાદા અને સિમ્પલ શબ્દોમાં જો હું કહેવા માગું તો શું થશે? તો કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય, આઈધર પ્રબળ ઓર નિર્બળ, બંને માટે આ નિયમ આપણે લાગુ પાડી શકીએ છીએ. બરાબર, પણ વધારે ઉપયોગી કોના માટે છે? નિર્બળ માટે. કારણ કે નિર્બળ માટે પેલો આલેખનો જે આપણી આલેખની જે રીત હતી એ ઉપયોગી થતી નથી. એટલે આ નિયમ નિર્બળ માટે, તો માત્ર આ નિયમની મદદથી જ આપણે સીમિત મોલર વાહકતા મેળવી શકીએ. તો આ નિયમની જો સિમ્પલ રીતે હું કહું તો શું થશે? તો કોઈ પણ વિદ્યુત વિભાજ્યોની જે મોલર વાહકતા છે એ તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. એટલે હું સિમ્પલ રીતે જો અહીંયા લખું તો શું થશે? આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. હવે એક ઉદાહરણ લઈને જો આપણે એને સમજવા જઈએ તો જો λ₀ Na+ અને λ₀ Cl- એ અનુક્રમે સોડિયમ અને ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતા હોય તો NaCl ની મોલર વાહકતા કેટલી થશે? હવે એક વાત મિત્રો યાદ રાખજો કે જ્યારે પદાર્થની મોલર વાહકતા આપણે મેન્શન કરીશું ત્યારે કેપિટલ લેમડા એમ લખીશું, અને જ્યારે આયનોની મોલર વાહકતા આપણે જ્યારે મેન્શન કરતા હોઈએ ત્યારે આપણે સ્મોલ લેમડાનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું થશે? λ₀ NaCl ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય, Cl-. હવે એવી રીતે MgCl₂ માટે હોય તો શું થશે? તો સીમિત મોલર વાહકતા ઓફ Mg+₂ અને સીમિત મોલર વાહકતા ઓફ Cl-, એને બે વડે ગુણવા પડશે. એટલે જેટલા આયનો હોય એટલા વડે આપણે એને ગુણવા પડશે અને તમને સીમિત મોલર વાહકતા મળી જશે. હવે જો આ જ સમીકરણ કોઈ જનરલ ઉદાહરણ માટે આપણે લઈએ તો શું કહી શકીએ? આમ કોઈ સામાન્ય વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં V+ ધનાયન હોય
અને વી માઇનસ ઋણ આયન આપે તો તેની સીમિત મોલર વાહકતા શું થશે? તેની સીમિત મોલર વાહકતા શું થશે? એક જનરલ ઉદાહરણ આપણે લઈએ તો સીમિત મોલર વાહકતા કોઈ પણ પદાર્થની આપણે વાત કરીએ છીએ તો કેટલી હશે? તો કે તેમાં રહેલા આયનોના સરવાળા બરાબર, તો શું થશે? વી પ્લસ, અથવા ઉપર પણ લખી શકાય, પ્લસ લેમડા ઝીરો વી માઇનસ. આ રીતે આપણે એને મેન્શન કરી શકીએ. આ સૂત્રની અંદર જ્યાં આ જે લેમડા પ્લસ લખેલું છે, લેમડા ઝીરો પ્લસ, એ શું દર્શાવે છે? તો કે ધન આયનની સીમિત મોલર વાહકતા તથા લેમડા ઝીરો માઇનસ એ શું દર્શાવે છે? ઋણ આયનની સીમિત મોલર વાહકતા દર્શાવે છે. તો હવે આ તો થઈ નિયમની વાત. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ નિયમ કેવી રીતે લાગુ પાડી શકીએ? તો એની જો આપણે થોડી એક ઉદાહરણની મદદથી જો ચર્ચા કરીએ તો શું થશે? જો કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ CH3COOH ની સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો આપણે સીધી રીતે શું કહી શકીએ? આપણે હમણાં જ જે રીતે તારવ્યું તે રીતે સીમિત મોલર વાહકતા CH3COOH ઇઝ ઇક્વલ ટુ, આની અંદરથી ક્યાં બે આયનો નીકળે? CH3COOH એટલે એસિટેટ આયન અને એચ પ્લસ. તો આપણે બંનેનો સરવાળો કરી અને એનું સૂત્ર મેળવી શકીએ. CH3COO- અને પ્લસ લેમડા ઝીરો એમ એચ પ્લસ. આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા મેળવી શકીએ. પણ આ સૂત્રની મદદથી પણ એમ ગણો તો આપણે મેળવવું થોડું મુશ્કેલ છે, કારણ કે આયનોની મોલર વાહકતા તો આપણી પાસે હોવી જોઈએ. માટે જ્યારે કોઈ પણ અજાણ્યા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે જ્યારે સીમિત મોલર વાહકતા મેળવવી હોય ત્યારે આપણે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યોનો ઉપયોગ કરીએ છીએ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી કાઢીએ છીએ આ જ નિયમની મદદથી. તો CH3COOH માટે જો આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ? તો હવે એની થોડી ચર્ચા આપણે જો કરીએ તો હવે આ સીમિત જે મોલર વાહકતા છે, આ સીમિત મોલર વાહકતા મેળવવા માટે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા નો ઉપયોગ કરી શકાય. કેવી રીતે? એટલે કે CH3COOH ની સીમિત મોલર વાહકતા મેળવવા માટે પ્રબળ વિદ્યુત વિભાજ્યો જેવા કે CH3COOH, HCl અને NaCl ની
લેમડા ઝીરો એમ એટલે કે સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરી શકાય હવે કેવી રીતે એ સમજવા માટે આપણે જોઈએ તો હવે સીમિત મોલર વાહકતા કેવી રીતે મેળવવી તો એના માટે લેમડા ઝીરો એમ સીએચ થ્રી COOH ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે તો એનું સૂત્ર આપણે દર વખતે દરેક નવા વિદ્યુત વિભાજ્ય માટે આપણે એ બનાવવું પડશે અને એ બનાવવાના ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે એટલે ખાસ અગત્યનો આ પોઈન્ટ છે બરાબર ધ્યાન રાખી અને તૈયાર કરજો CH3COOH+ લેમડા એમ હું પદાર્થો લખું છું એટલે કેપિટલ લેમડા એમનો જ અહીંયા ઉપયોગ કરું છું પ્લસ HCl માઇનસ લેમડા ઝીરો એમ NaCl હવે મેં અહીં શું કર્યું તો હવે એને જો આપણે સાબિત જ કરી દઈએ તો કેવી રીતે થશે હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે સોડિયમ એસિટેટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાના કારણે આપણે એનું સંપૂર્ણ અયનીકરણ થાય અને આપણે આની સીમિત મોલર વાહકતા ગ્રાફ થિયરીની મદદથી મેળવી શકીએ આંતરછેદની મદદથી તો હવે આ સૂત્રની મદદથી આની સીમિત મોલર વાહકતા કેવી રીતે આપણને મળે છે તો જો એનું થોડું એનાલિસિસ કરીએ તો આની અંદર બે આયનો છે એનો મતલબ કે આની મોલર વાહકતા એ બંને આયનોના સરવાળા બરાબર હશે કોહલરોશના સિદ્ધાંત મુજબ તો હવે હું આયનો લખીશ માટે હવે હું લખીશ સ્મોલ લેમડા એમ તો આના માટે જો હું લખું તો સ્મોલ લેમડા એમ ઝીરો સીએચ થ્રી COO- આ લખી શકાય પ્લસ લેમડા એમ ઝીરો Na+ કોના માટે લખ્યું સોડિયમ એસિટેટ માટે પ્લસ આ જ રીતે આપણે HCl માટે પણ લખી શકીએ તેના આયનો માટે લેમડા ઝીરો એમ H+ પ્લસ લેમડા ઝીરો એમ CL- હવે માઇનસ હવે આના માટે જો આપણે લખીએ તો કૌંસમાં લખીએ સ્મોલ લેમડા ઝીરો એમ Na+ પ્લસ સ્મોલ લેમડા ઝીરો એમ CL- આ રીતે થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે Na+ અને અહીં Na+ જે છે એ બંને નીકળી જશે એવી જ રીતે આ CL- અને અહીં જે CL- છે એ પણ નીકળી જશે તો આપણી પાસે સૂત્ર બાકી શું રહેશે તો લેમડા ઝીરો એમ CH3 COOH ઇઝ ઇક્વલ ટુ લેમડા ઝીરો એમ CH3 COO- પ્લસ આ નીકળી ગયું આ એક જ રહેશે લેમડા એમ ઝીરો H+ આ સૂત્ર આપણે અગાઉ લખેલા સૂત્ર બરાબર છે જે તમે જોઈ શકો છો આ સૂત્ર જે આપણે લખ્યું એ જ સૂત્ર અહીંયા આપણે મળી જાય છે અને આ વસ્તુ પ્રાયોગિક રીતે આપણે મેળવી શકીએ કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણે શોધી શકીએ છીએ તો એના ઉપરથી આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા પણ મેળવી શકીએ તો આ ઉદાહરણ પણ તમને ઘણીવાર પૂછાય છે હવે જો તમે કોઈ બીજા ઉદાહરણની મદદથી પણ આપણે જો સમજી લઈએ તો એક્ઝામ્પલ નંબર ટુ તો તમને જો એમ કે NH4OH ની સીમિત મોલર વાહકતા તો કેવી રીતે મળશે તો તમારે બંનેના ધનાયન અને ઋણાયન જોઈએ આમાં ધનાયન કયો છે NH4+ અને ઋણાયન કયો થશે OH- તો એના માટેના પ્રબળ વિદ્યુત વિભાજ્યોના જે વિદ્યુત વિભાજ્યો બનતા હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરવાના થશે તો હું કેવી રીતે મેળવીશ તો તમે જુઓ સીમિત મોલર વાહકતા NH4OH ઇઝ ઇક્વલ ટુ પહેલાં મારે ધનાયન જોવાનો છે ધનાયન NH4 હવે મોટાભાગના જે હેલાઇટ છે ને એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એટલે અહીં તમે કોઈ પણ હેલોજન ત્યાં મૂકી શકો મોટાભાગે આપણે CL અને BRનો ઉપયોગ કરીશું તો અહીંયા હું લખી શકું સીમિત મોલર વાહકતા NH4+ મારી પાસે ધનાયન છે એની સાથે હું CL મૂકી દઉં NH4Cl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ બીજો આયન છે ઋણ આયન મારો OH- તો મોટાભાગના આલ્કલી ધાતુઓના જે સંયોજનો છે એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યો હોય છે
તો એના માટે હું એને કે બંનેમાંથી કોઈ પણ મૂકી શકું. હું અહીંયા કે પણ મૂકી શકું, એને પણ મૂકી શકું. આપણે અગાઉ એને લીધેલો હતો, તો હું અહીંયા કે લઈને શરૂઆત જો કરું તો શું મળશે મને? સીમિત મોલર વાહકતા, મારો ઋણ આયન છે ઓ એચ માઇનસ, તો હું અહીં શું લખીશ? કે ઓ એચ. એને પણ લઈ શકું, એને ઓ એચ પણ હું લખી શકું. હવે મેં ક્યાં બે આયનો વધારાના મૂક્યા? કે પ્લસ અને સીએલ માઇનસ. તો એને મારે બાદ કરવા પડશે, તો હું લખીશ માઇનસ. અને આ બંને વડે બનતું સંયોજન મને ખબર છે કે સીએલ છે, તો માઇનસ લેમડા ઝીરો એમ શું લખી નાખીશ? કે સીએલ. તો આ રીતે મારું સૂત્ર બની જાય. હવે આ સૂત્ર જ બનાવવું ફરજિયાત નથી હોતું, બીજું સૂત્ર પણ તમે આના માટે લખી શકો. સેમ ટુ સેમ તમને જવાબ સેમ જ મળશે. એન એચ ફોર ઓ એચ ઇઝ ઇક્વલ ટુ હું આ સૂત્ર પણ લખી શકું, અને એ સૂત્ર પણ આના માટે લાગુ પાડી શકાય. સીએલના બદલે હું બી આર યુઝ કરી શકું, પ્લસ લેમડા ઝીરો એમ. કેના બદલે હું એને પણ યુઝ કરી શકું. તો મારે અહીંયા બાદ કરવાનું શું થશે? એને બી આર, કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો બંને સૂત્રો તમારા ટ્રુ કહેવાશે. ક્લિયર છે? હવે આ નિયમને લગતા દાખલાઓ અને બીજા ઉદાહરણોની ચર્ચા આપણે આવનારા વિડીયોની અંદર કરીશું.